તમારે ટાઈપ કરીને ગો મારી દેવાનું. www.hsrpgujarat.com આ વેબસાઇટનું નામ છે. તે અહીંયા આગળ ખોલી રહ્યાની વેબસાઇટ. પછી આગળ તમારે સ્ક્રોલ કરીને કસ્ટમર ઉપર જવાનું. કસ્ટમર લખ્યું છે ત્યાં આગળ ક્લિક કરવાનું. કસ્ટમર ઉપર ક્લિક કર્યા પછી આગળ તમારે ઓલ્ડ વિલ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું. પછી આગળ તમારે છેક નીચે જતું રહેવાનું. અહીંયા આગળ આરસી બુકનો ફોટો પાડી લેવાનો પછી આગળ તમારે એડ્રેસ બુકમાં આધાર કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડનો ફોટો પાડી લેવાનો, આગળ પાછળ બંનેનો. પછી આગળ તમને એક સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ દેખાય, તેને ડાઉનલોડ બટન દેખાય, ત્યાંથી ડાઉનલોડ કરીને એટલે અહીંયા આગળ ઉપર ડાઉનલોડ થઈ ગયા પછી તમારે એ ફોર્મનું પ્રિન્ટ કાઢવાનું રહેશે. તો અહીં આગળ ડાઉનલોડ થઈ ગયું છે. હવે આ ફોર્મનું પ્રિન્ટ કાઢી લેવો. પ્રિન્ટ કાઢ્યા પછી તમારી જે કોઈ પણ બ્લુ કલરની પેનથી એ ફોર્મને ભરી દેવાનું. આ ફોર્મને બધી વિગતવાર ભરી દેવાની, નામ, એડ્રેસ, તમારો વાહનનો નંબર સહી ભરી કરી ભરીને એનો પણ ફોટો પાડી લેવાનો. હવે પછી તમારે હોમ બટન દબાવી આ વેબસાઇટ ખુલ્લી જ રાખજો. પછી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, સ્પીક સાર્ટ એપ્લિકેશન. તો આગળ તમારી ફાઇલમાં એ પિક્સઆર્ટ એપ્લિકેશનથી આ રીતે તમારા ફોટા બનેલા અને સેલ્ફ ડિક્લેરેશનનું આ ફોર્મ છે. પછી આ આરસી બુકનું છે આ બે વસ્તુ. આ રીતે તમારે સેટ કરવાનું. આ 200 KB ઓછી સાઇઝના ફોટા હોય તો જ અપલોડ થશે. એ કઈ રીતે બનાવવાના એ મેં તમને પિક્સઆર્ટ એપ્લિકેશનથી બતાવીશ. તો આ પિક્સઆર્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું. એ રીતે તમારે 3 ડોક્યુમેન્ટ બનાવવાના રહેશે. તો મેં અહીંયા આગળ તમને એક ડોક્યુમેન્ટ ખાલી ઉદાહરણ રૂપે બનાવીને બતાવીશ. પછી બીજા બધા તમારે એ જ રીતે તમારી જાતે સેટ કરીને બનાવે. અહીંયા આગળ પ્લસનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું. પછી અહીંયા આગળ ફ્રી સ્ટાઇલમાં ક્લિક કરી લેવાનું. અહીંયા આગળ કોઈ પણ ફોટો સિલેક્ટ કરી લો, એક બે. તો આગળ એડ ઉપર ક્લિક કરી દઉં. અહીંયા આગળ ચોકડીનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું. પછી આગળ ચોકડીનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરી રિમૂવ કરી દેવાનું. પછી અહીંયા આગળ ઉપર તમને એરોનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરી દેવાનું. તીરનું નિશાન દેખાય ત્યાં આગળ ક્લિક કરી પછી થોડાક સમય પછી અહીં આગળ ટૂલનો ઓપ્શન આવી જશે, ત્યાં આગળ ક્લિક કરવાનું. પછી ત્યાં આગળ રીસાઈઝમાં જવાનું. પછી આગળ તમારે 1000 સાઇઝ કરી દેવાની, 1000 1000. તો અહીં આગળ મેં 0 0 મારી દઉં છું 3 વખત. પછી રીસાઈઝ ઉપર ક્લિક કરવાનું. પછી આગળ તમારે તેને ડોક્યુમેન્ટ આ રીતના બનાવતો. અહીં આગળ મેં તમને આધાર કાર્ડનું બનાવતા શીખવા દઈશ. પછી બીજા બધા તમે એ રીતના સેટ કરીને બનાવી દેજો. તો અહીં આગળ મેં આધાર કાર્ડના આગળ પાછળના બે ફોટા સિલેક્ટ કરી લઉં છું. તો આગળ મેં સિલેક્ટ કરી લઉં છું. પછી અહીં આગળ એડનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું. ઉપર ખૂણામાં દેખાતું હશે. પછી અહીં આગળ આ ફોટાને મોટો કરીને સેટ કરી દેવાનો. પછી ઉપર ખરાનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું. ઉપર દેખાતું હશે. પછી અહીં આગળ એરોના બટન ઉપર ક્લિક કરવાનું. પછી અહીં આગળ સ્કીપ કરી દેવાનું. તમારે સ્કીપ કર્યા પછી આગળ સેવનો ઓપ્શન દેખાય છે, નીચે ગુલાબી કલરમાં, ત્યાં આગળ સેવ કરી દેવાનું. પછી આગળ સેવ ટુ ગેલેરી થઈ જાય એટલે આગળ તમારે જે આપણી વેબસાઇટ હોય ત્યાં આગળ જતું રહેવાનું. આ રીતના ફરીથી આપણી વેબસાઇટ લોડ થશે. તો તમારે રીલોડ તમારી વેબસાઇટને કરી લેવાની. પછી આગળ તમારે સૌથી પહેલાં તમારી જે નજીકની આરટીઓ ઓફિસ હોય તેને સિલેક્ટ કરી લેવાની. તો તમારા જે આરટીઓ નંબર પ્રમાણે આરટીઓ ઓફિસ સિલેક્ટ કરી લો. પછી આગળ તમારો જે રજિસ્ટ્રેશન નંબર એટલે તમારી જે નંબર પ્લેટમાં નંબર હોય
એ અહીં આગળ તમારે નાખવાનો રહેશે. તો અહીં આગળ નીચે ઉદાહરણ આપ્યું છે એ રીતના તમારે નંબર નાખી દેવાનો. પછી અહીં આગળ છે ચેસિસ નંબર, એન્જિન નંબર એ તમારી જે આરસી બુક હોય એમાંથી મળી જશે, આરસી બુકમાં. અને જે તમારી ગાડી હોય એમાં પણ તમારું જે સ્ટેરિંગ હોય એમ મળી જશે, અથવા કોઈ બીજી જગ્યાએ બધી ગાડીઓમાં અલગ અલગ આવે છે. તમારી ગાડી ઉપર આ એન્જિન નંબર ને ચેસિસ નંબર મળી જશે અને તમારી આરસી બુકમાં પણ મળી જશે. તો હવે અગર મેં નંબર ટાઈપ કરી દઉં છું એ રીતના મેં ટાઈપ કર્યો એ રીતના તમારે નંબર ટાઈપ કરી દેવાનો. પછી આગળ સ્ક્રોલ કરતું જવાનું. અહીં આગળ તમારો જે મોબાઈલ નંબર હોય એ પાકો પાકો નાખજો, જે તમને મેસેજ આવશે આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી. પછી આગળ તમારે 3 ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. આરસી બુક અપલોડ કરી દેવાની જે આપણે પિક્સઆર્ટ એપ્લિકેશનની મદદથી બનાવી. તો અહીં આગળ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરું છું. અહીં આગળ ફાઇલમાં જતું રહેવાનું અથવા ગેલેરીમાં તમે જઈ શકો છો. બધા મોબાઈલમાં અલગ અલગ ફોટાની ગેલેરી આવે છે, એટલે મેં અહીં આગળથી એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લઉં છું. પહેલાં આરસી બુકનું છે, આરસી બુક સિલેક્ટ કરું છું મેં. પછી બીજું છે એડ્રેસ બુકમાં તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું, જે હમણાં આપણે બનાવ્યું તમને દેખાડ્યું છે એ રીતના. પછી આગળ સિલેક્ટ કરી લઈએ, આધાર કાર્ડ પણ કરી લીધું. પછી આગળ છેલ્લું છે સેફ ડિક્લેરેશન ફોર્મ, એ મેં પહેલાં બતાવ્યું. ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને તમારું ફોર્મ ભરીને ફોટો પાડી લેવાનો. પછી પિક્સઆર્ટ એપ્લિકેશનની મદદથી 1000 સાઇટ સિલેક્ટ કરી એમ સેટ કરી સેવ કરી દેવાનો. તો અહીં આગળ આલ્બમમાંથી સિલેક્ટ કરી લઈશું આપણે. તો આ રીતના આપણે સેટ કરેલું. પછી આગળ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને મોબાઈલમાં મેસેજ આપી દેવામાં આવશે. પછી તમારે એ મેસેજ લઈને આરટીઓ ઓફિસે જવાનું, જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એની ઝેરોક્સ અને જે ડોક્યુમેન્ટ હોય અપલોડ કરાય એ લઈને જવાનું ફી સાથે. તો તમારે જે ફી લઈ જવાની, 2-વ્હીલરની ફી 140 રૂપિયા છે, બીજા વાહનોની મને ખબર નથી, પણ આ મેં તમને જાણકારી માટે બતાવી દીધું. પછી તમને 10 દિવસ પછી મેસેજ આપી દેવામાં આવશે. જ્યારે ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ થઈ જશે ત્યારે તમને મેસેજ આપવામાં આવશે. અમે એક લિંક હશે તેને ઓપન કરવાની, તમારે નંબર પ્લેટ ક્યારે નખાવી છે તેની અપોઇન્ટમેન્ટ લઈ લેવાની ટાઈમ ડેટ સાથે. તે લિંકમાં તમારે ટાઈમ ડેટ સિલેક્ટ કરી સબમિટ ઉપર ક્લિક કરશો ત્યાં આગળ ફરીથી એક મેસેજ આવશે અથવા નથી આવતો. ત્યાં આગળ વેબસાઇટમાં બતાવી દેશે તમારી અપોઇન્ટમેન્ટ સક્સેસફુલ થઈ ગઈ છે. પછી તમારે જે ટાઈમ ડેટ સિલેક્ટ કરી હોય તે ટાઈમ ડેટ ઉપર ત્યાં આગળ હાજર રહીને નંબર પ્લેટ નખાવી દેવી. તો આથી પૂરી પ્રોસેસ અપોઇન્ટમેન્ટનો એક વિડીયો આવશે. જો એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બીજા ઘણા બધા વિડીયો જોવા માટે. અને આ વિડીયો ગમે છે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પ્રશ્ન ગુજરીને સબસ્ક્રાઇબ કરજો.